સુરતના ઘોડદોડ રોડ પર વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાં ઉગી નીકળેલા ઘાસ અને કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાં ઉગી નીકળેલા ઘાસ અને કચરામાં આગ લાગી હતી, જેના પગલે આસપાસમાં મોટા ધુમાડા દેખાયા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે બીજી તરફ કતારગામ વિસ્તારમાં આવેલી શ્રીનાથજી મિલમાં પણ આગ લાગી હતી, જેના પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો. ધુમાડાથી વાહન ચાલકો પરેશાન થયા હતા તેમજ શહેરના પોસ્ટ વિસ્તારના ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં સુકાયેલા ઘાસ તથા પડેલા કચરામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના પગલે ભારે ધુમાડાના ગોટા નીકળ્યા હતા, જેથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અંગેની જાણકારી ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેમણે આગ પર કાબુ મેળવ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. ખુલ્લા પ્લોટમાં ઘાસમાં આગ છે અને ઘટનાસ્થળે તુરંત રવાના થયા. ઘટનાસ્થળે આવી ખુલ્લા પ્લોટમાં એટલે કે ચારો બાજુ આગ ચાલુ હતી, તુરંત જ ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધું. તેમજ જે બાજુમાં કપાસનું ખેતર છે, કપાસના ખેતર બાજુ બીટિંગ બંધ થઈ આગ લાવવાનું ચાલુ કરી દીધું અને બે ગાડીનું ફાયર ફાઇટિંગ બે ગાડી ઉપયોગ કરી આગ બુઝાવી દીધેલ છે. આગ કેવી રીતે લાગી હશે એ તો હવે ખબર ના પડે. કોઈ સાનું ખેતર હતું, શેરડી પાડી લીધેલી હતી, શેરડીનું ખેતર હતું, શેરડી પાડી લીધેલી હતી. એનું જે વોસ્ટેજ ખરું ને એ અલગ થયું હતું. આખા ખેતરમાં આગ લાગી, આખા ખેતરમાં આગ લાગી ગયેલી હતી અને બાજુમાં રૂનું ખેતર હતું. અરવિંદ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાત.